કોલેજ ભવનના ઈ લોકાર્પણ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ સાબરડેરી હિંમતનગર ખાતે યોજાયો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નવા રાજપુર પશુપાલન પોલિટેકનિક તથા મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓના હોસ્ટેલ ભવન, અનુસ્નાતક મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય ભવન તેમજ પશુપાલન વિભાગના નવીન મકાનોનું ઈ લોકાર્પણ તથા ડિપ્લોમા ઇન એનિમલ હસ્બન્ડરી પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2009માં કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આ યુનિવર્સિટી અંતર્ગત આજે 6 વેટરનરી કોલેજો, 4 મોટા પશુ સંવર્ધન કેન્દ્રો, 7 પશુ વિજ્ઞાન કેન્દ્રો કાર્યરત છે. દરેક જિલ્લામાં પશુ મોબાઈલ વાન જેવી અનેક સુવિધાઓ થકી પશુપાલકોને તેમના પશુઓના આરોગ્યની ચિંતા દૂર કરી છે, જેથી દૂધ ઉત્પાદનમાં ફાયદો થયો છે, ગામડાના લોકોની સુખાકારીમાં વધારો થયો છે. આજે આ પ્રસંગે પશુપાલન પોલિટેકનિક તથા મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય માટે વિદ્યાર્થીઓના હોસ્ટેલ ભવનો, અનુસ્નાતક મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલયના ભવન તેમજ પશુપાલન વિભાગના નવીન મકાનોના રૂપિયા 11 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ થઈ રહ્યું છે. રાજ્યના પશુપાલકોને ઘરઆંગણે સારવાર માટે તે માટે વડાપ્રધાને પશુ આરોગ્ય મેળાઓની શરૂઆત કરાવી હતી. મોબાઈલ વાન દ્વારા પશુપાલકો પશુપાલન ખાતા સાથે સંકળાયેલી આરોગ્ય સેવાઓનો લાભ લઈ રહ્યા છે. સમગ્ર દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત 4th ક્રમે, ખેડૂતોની અને પશુપાલકોની આવક વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. શ્રેષ્ઠ પશુપાલકોને ઇનામ આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. સારી ઓલાદના સંવર્ધન માટે IVF અને CMS જેવી પદ્ધતિઓ થકી દૂધ ઉત્પાદનમાં વધારો કરવા માટેના સંશોધનો થઈ રહ્યા છે. વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે સૌ સહભાગી બનીએ. વિદ્યાર્થીઓએ માત્ર નોકરીના અરજદાર નહીં પણ નોકરીદાતા બનવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓનો લાભ લઈ આગળ વધવું જોઈએ. પશુપાલન ક્ષેત્રે ગુજરાત નંબર 1 બને તે માટે વિદ્યાર્થીઓને સારી કામગીરી કરવા અપીલ કરી હતી. સંસદ શોભનાબેન બારૈયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદન ક્ષેત્રે દેશ ખૂબ આગળ વધી રહ્યો છે. આ દૂધ ઉત્પાદનમાં મહિલાઓની ભાગીદારી 80% જેટલી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે અનેક યોજનાઓ બનાવી છે. નારી વંદના કાર્યક્રમ, મહિલા સશક્તિકરણ વગેરે થકી મહિલાઓને સ્વાવલંબી બનાવી પગભર થઈ આજે પ્રમાણપત્ર મેળવનાર તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે સચિવ સંદીપ કુમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પશુપાલન અને પશુ સંવર્ધન માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને ટેકનોલોજી પર ખાસ ભાર મૂક્યો છે. સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે પહોંચ્યું છે. દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 25% છે, જ્યારે દેશમાં ગુજરાત દૂધ ઉત્પાદનમાં 4th ક્રમે છે. છેલ્લા 1 દાયકામાં 7% વૃદ્ધિ થઈ છે. ગુજરાતમાં 1.1 લાખ પરિવારો પશુપાલન પર આધારિત છે, એટલે કે 42% લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે, જેથી આ વ્યવસાયની અગત્યતા વધી જાય છે. પશુપાલન, મત્સ્યપાલન વગેરે થકી સ્વરોજગારી મેળવી ખેડૂતો પોતાની આર્થિક સ્થિતિ સુધારી રહ્યા છે. આજે આ પ્રસંગે રાજ્યની 8 જેટલી પશુપાલન પોલિટેકનિક કોલેજના 800 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું, જેમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ થઈ ચૂક્યા છે. આ પ્રસંગે કુલપતિ NH ડેલાવારાએ કામધેનુ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતી કામગીરી અને શિક્ષણની જાણકારી આપી હતી. પશુપાલન પોલિટેકનિક તથા મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓના હોસ્ટેલ ભવનો, અનુસ્નાતક મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય ભવન તેમજ પશુપાલન વિભાગના નવીન મકાનોનું ઈ લોકાર્પણ તથા ડિપ્લોમા ઇન એનિમલ હસ્બન્ડરીના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ સાથે પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર જાદર, હિંમતપુર તનિષ્ઠ પશુ સુધારણા કેન્દ્ર પાનુલ અને લેન ઈ લોકાર્પણ, જિલ્લાની દૂધ ઉત્પાદક મંડળીઓને ચેક વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે
પશુપાલક નિયામક ફાલ્ગુનીબેન ઠાકર, જિલ્લા કલેક્ટર ડૉક્ટર રતન કંવર, ગઢવી ચારણ, વિકાસ અધિકારી હર્ષદ વરા, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, સાબર ડેરી વાઇસ ચેરમેન ઋતુરાજભાઈ, અગ્રણી કનુભાઈ પટેલ, મહેન્દ્રસિંહ બારૈયા, સાબર ડેરીના ડિરેક્ટર, કામધેનુ યુનિવર્સિટી નવા રાજપુરનો શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ, વિદ્યાર્થીઓ, રાજ્યની અન્ય પશુપાલન પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, બે રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર. બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી જ. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટર ની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપ ની બાજુમાં, પોલીસ સ્ટેશન ની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403. મોબાઈલ નંબર 9909990161.